પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને સિનિયર કેજી વિષય ગણિતમાં અભ્યાસની માહિતી આપીશ. તો જુઓ, સ્વાધ્યાય પોથીમાં પાન નંબર 17 ઉપર જુઓ, વર્ગ કાર્ય છે ગણો અને જોડો. તો વાલી મિત્રો, તમારા પાલ્યને ઘરે બેઠા આંગળીઓ બતાવીને તમે ગણતરી કરાવી શકો છો. આ જુઓ, મેં નમૂનો બનાવ્યો છે, એ તમે પણ જોઈ શકો છો. અને એક ઉદાહરણ તરીકે આપેલું છે, જુઓ અહીંયા એક છે, તો તમે જુઓ અહીંયા એક જોઈન્ટ કરેલો છે, એ વાદળી કલરની લીટી છે, જોઈન્ટ કરેલું છે. તો આ રીતે તમે વાલી મિત્રો આંગળીઓ ગણીને તમે તમારા પાલ્યને અંકની ઓળખ આ રીતે આપી શકો છો. તો જુઓ અહીંયા કેટલા છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ. તો જુઓ અહીંયા છ ક્યાં છે, તો નીચે છે છ, એ તમારે જોડાવી દેવાના. આ રીતે જુઓ, ઊંધો વી અને સીધો વી કરીને તમારે આ રીતે તીર કરી દેવાનો. હવે જુઓ આગળ બીજી આંગળીઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. તો એની સામે તમે જો આ ખાંચા જેવું છે ત્યાં તમારે લીટી દોરી દેવાની પહેલાં, ને નવ ક્યાં છે, તો નવ અહીંયા છે ત્યાં પણ તમારે લીટી કરી દેવાની, અને પછી બંનેને તમારે જોડવાના, જેથી કરી તમારે ભૂલ ન પડે. એ રીતે તમારે ધ્યાન આપવાનું, અને આ રીતે તમારે સીધો વી અને ઊંધો વી કરીને તમારે તીર બનાવી દેવાનું. અને આ રીતે તમારે પેન્સિલથી લીટી કરીને તમારે ગણતરી કરવાની. તો જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. તો જુઓ અહીંયા આપણે આઠ છે ત્યાં તમારે જોડ દેવાનું. આ જે ગોળ કર્યું છે ને એની બહાર જ તમારે જોડવાનું છે. અને આ પણ અહીંયા જે બ્લુ અહીંયા પિંક કલરના જે ખાંચા જેવું છે ત્યાં તમારે બહાર આ રીતે તમારે જોડાવવાનું, છેક અંદર નહીં જોડવાનું, છેક અંદર જોડવાનું નહીં, એ ગોળની બહાર જ તમારે જોડાવવાના. ને વાલી મિત્રો, ખાસ તમારે આ ગણો અને જોડો આ રીતે આંગળીઓની ગણતરી કરીને પણ આ રીતે અંક તમારે ઓળખાવાના અને જોડાવવાના છે. જો એક, બે, ત્રણ, ચાર અને પાંચ, તો પાંચ ક્યાં છે, છેક ઉપર છે પાંચ, બરાબર. તો અહીંથી તમારે સીધા ઉપર તમારે પાંચ ખેંચી લેવાના, બરાબર. આ રીતે તમારે જોડી દેવાના પાંચને, બરાબર. આ લાઈન પતી ગઈ. હવે આ બીજી લાઈન તમારે જોવાની છે. તો જુઓ, અને પહેલાં પણ મેં તમને કીધું છે, જ્યારે ગણતરીવાળો પ્રશ્ન હોય અને ગણો અને જોડો, ગણો અને લખો, તો તમારા પાલ્યને જો ફાવે ગણતા તો કાંઈ વાંધો નહીં, જે નથી ફાવતું એના માટે જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, આ રીતે તમારે અંક લખવાના. છ, સાત, આઠ, નવ અને દસ. દસ જો ક્યાં છે, નીચે દસ દેખાય છે, અહીંયા દસ છે, એ તમારે દસ અહીંયા જોડવાના છે. એ રીતે જુઓ બીજી આંગળીઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત. તો સાત ક્યાં છે, અહીંયા છે, એ સાત તમારે અહીંયા જોડાવી દેવાના, બરાબર. વાલી મિત્રો, આ પ્રશ્ન તમારા પાલ્યને જાતે કરવા દેજો, અને તમે બાજુમાં બેસીને એને શીખવાડજો, બરાબર. અને બાજુમાં બેસીને ગણતરી કરાવજો કે જેથી કરી ક્યાં ભૂલ કરે છે. એક, બે ને ત્રણ, એ ત્રણ અહીંયા છે, એ ત્રણ તમારે જોડી દેવાના. રીતે સ્વાધ્યાય પોથીમાં મેં જે રીતે જોડ્યા છે વાલી મિત્રો, એ રીતે તમારે અંક જોડાવવાના છે. એક, બે, ત્રણ અને ચાર, તો ચાર ક્યાં છે, અહીંયા છે, તો ચાર તમારે અંગાડી જોડી દેવાના. હવે જુઓ નીચે છેલ્લું છે, એક અને બે, તો બે ક્યાં છે, તો છેક ઉપર છે, બરાબર. તો બે તમારે સીધું અહીંથી તમારે આમ કરીને જોડી દેવાનું. તો પાન નંબર 17 ઉપર છે, પાન નંબર 17 ઉપર છે.
તો આ રીતે વાલી મિત્રો 1 થી 10ની ગણતરી અને 1 થી 10ની ઓળખ ખાસ તમારા પાલ્યને કરાવવાની છે. તો આ હતું આપણો ગણો અને જોડો. જો આપણે ગૃહકાર્ય, તમને ગૃહકાર્ય આપું છું. રંગ પૂરો. આ જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આ બધામાં જ વાલી મિત્રો તમારા પાલ્યને રંગ પૂરાવાના છે. મેં જુઓ પેન્સિલથી રંગ પૂર્યો છે, બરાબર. આ રીતે તમારે રંગ પૂરાવાના. લીટીની બહાર ના જાય એવું તમારા પાલ્યને ખાસ કહેવાનું. અને દરેક અંકનમાં અલગ અલગ રંગ પૂરવાના. આમાં પીળો હોય, આમાં વાદળી હોય, આમાં લાલ હોય, આમાં કાળો હોય, આમાં લીલો હોય, આમાં જાંબલી હોય, આમાં ગુલાબી હોય, આમાં ચીકણી હોય, આમાં લીલો હોય, આમાં પોપટી કલર, બરાબર. તો બધા જ અંકોમાં વાલી મિત્રો તમારા પાલીને જુદા જુદા રંગ તમારે પૂરાવવાના છે. અને આ રીતે તમારે અંકની ઓળખ કરાવવાની છે. તો બરાબર, આ રીતે છે આપણું ગૃહકાર્ય. એ તમારે ઘરેથી વાલી મિત્રો તમારા પાલ્યને કરાવવાનું છે. તો પાન નંબર કયું છે? 19 ઉપર છે. પાન નંબર 19 ઉપર છે. પછી એ તમે જુઓ, અંકો જોડી ચિત્રમાં રંગ પૂરો. તો જુઓ અહીંયા અંક છે, એકડ એક છે, જોડી દેવાનું. બગડ 2, તગડ 3, ચોગડ 4, 5 5, છગડ 6, 7 7, 8 9 અને 10 આ બધા જ આમ કરી તમારે જોડી દેવાનું. એ ચિત્ર બની જાય છે, બરાબર. ચિત્ર બની જાય છે, સફરજનનું ચિત્ર બની ગયું છે, બરાબર. તો અહીં લાલ રંગ પૂરવાનો છે, આ પાંદડામાં લીલો રંગ પૂરવાનો છે, અને આ ડાળીમાં છીકણી અથવા આછો લીલો કલર તમારે પૂરવાનો. તો આ રીતે વાલી મિત્રો પાન નંબર ઓગણીસ ઉપર ગૃહકાર્ય છે તમારા પાલ્યને આ રીતે રંગ ઘરે બેઠા તમે પૂરાવજો. અને કલર રંગોની ઓળખ પણ તમારે આપવાની છે કે આ કયો રંગ છે, કયો કલર છે, એ પણ તમારે એને ઘરે બેઠા શીખવાડવાનો છે કે આ રંગનું નામ શું છે, કલરનું નામ શું છે. તમારે વાલી મિત્રો એને અભ્યાસમાં આ રીતે માહિતી આપવાની. હવે જો પાન નંબર અઢાર ઉપર ખાલી આપણે આ સરખા અંક જોડો, બરાબર. તો સરખા અંક જોડો. જો અહીંયા 3 છે, 3 જોડેલા છે. પછી આ 9 છે, તો 9 આપણે જોડવાના છે. આ 7 ક્યાં છે, તો 7 આપણે જોડવાના છે. આ 5 છે, એ 5 આપણે જોડવાના છે. આ 2 છે, તો 2 આપણે જોડી દેવાના છે. તો આ રીતે પાન નંબર 18 ઉપર ખાલી સરખા અંક જોડે એટલું જ ખાલી કરવાનું છે. અને આ છે તમારું ગૃહકાર્ય. તો આ રીતે ગૃહકાર્યમાં પણ તમે આ રીતે એને કરાવી શકો છો. તો આ સરખા અંક જોડો કે મેં તમને અગાઉના વિડીયોમાં બતાવ્યું હતું કે સરખા અંક જોડો. તો આ રીતે વાલી મિત્રો તમારા પાલ્યને સ્વાધિપોથીમાં પાન નંબર 18 ઉપર સરખા અંક જોડો, અને પાન નંબર સ્વાધિપોથીમાં 19 ઉપર એ રીતે તમારે રંગ પૂરાવવાના છે, બરાબર. અને અંકની ઓળખ પણ કરાવવાની છે અને રંગોના નામ પણ તમારે ઓળખાવવાના છે. આ રીતે તમારા વાલી મિત્રો તમારા પાલ્યને ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે રંગની ઓળખ પણ કરાવવાની અને અંકોની ઓળખ પણ તમારે કરાવવાની છે. પાન નંબર 19 ઉપર, બરાબર. પાન નંબર 19 ઉપર ખાસ તમારે ધ્યાન આપવાનું. તો પાન નંબર 19 સુધી બધાને સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ હોવું જોઈએ. જે મેં તમને વિડીયો બતાવ્યો છે એ બધા જ પ્રશ્નો સ્વાધ્યાય પોથીમાં પૂરા હોવા જોઈએ. હવે પછીના અગાઉના વિડીયોમાં તમને અભ્યાસની માહિતી આપીશ. પ્રણામ.